नमस्कार दर्शक मित्रों, कच्छ उदय टीवी समाचार में आपनो स्वागत छे। हूँ छु निर्देश बुच। समाचार की शुरुआत में एक नजर मुख्य समाचारों पर। मुंद्रा बंदरे थी फरी झड़पाई विदेशी सीगारेट। विदेश थी आवेला 5 कंटेनर पैकी 3 मां मळी सीगारेट। लुधियाना जवानी पेरवी में हता कंटेनर। पूर्व कच्छ एलसीबीए 2 बाइक चोर ने करी धरपकड़। झड़पायेला आरोपियों पासे थी कब्जे कराया 27 वाहनों। समग्र कच्छ में थी कराई हती बाइक चोरी। अमदावाद थी खानगी बस में मंगावेलू पार्सल थयू चोरी। एचके ट्रावेल्स में भूज आवतु पार्सल चोरी थता फरियाद। आरोपी पार्सल चोरी नो रीढ़ो गुनेगार होवानु खुल्यू। भूज में लाइट काप वच्चे जीके हॉस्पिटल नु जनरेटर ठप। वेंटिलेटर आईसीयू ऑक्सीजन ना दर्दियों मुकाया मुश्किली मा। जनरेटर बंद होता एक दर्दी ना मौत नो उठ्यो आक्षेप। मुंद्रा बंदरे थी फरी पाछो विदेशी सिगारेट नो जत्थो मळी आवता चकचार मची गई छे। विदेश माथी आयात करवामां आवेला 5 कंटेनर लुधियाना जई रह्या हता, जेमां शंकाने आधारे कस्टम डिपार्टमेंट डीआरआई तेमज कस्टमनी इंटेलिजेंस ब्रांचे संयुक्त ऑपरेशन हाथ धरीने 5 पैकी 3 कंटेनर माथी विलायती सिगारेट नो जत्थो झड़पी पाड्यो हतो। मुंद्रा कस्टम विभागना डेप्यूटी कमिश्नर पी समय मुरली तेमज डीआरआई ना एके सिंह अने कस्टमनी सब्सिडरी इंटेलिजेंस ब्रांच ने इम्पोर्ट करवामां आवेला लुधियाना 5 कंटेनरों में विदेशी सिगारेट होवानी बातमी मळी हती, जेमां शंकाने आधारे 5 कंटेनर ने मुंद्रा बंदरे थी जेटी पर थी ऑल कार्गो सीएफएस मां लई जवाया हता, जहां 5 कंटेनर नी सघन चकासणी करवामां आवी हती, जे पैकी 3 कंटेनर मांथी सिगारेट मळी आवी हती। उल्लेखनीय छे के घणा समय थी मुंद्रा बंदर उपर सूरतना हजीरा बंदरे थी इंडोनेशियानी गुडांग सिगारेट पकड़ावानी घटनाओ बनी चूकी छे। તેમ છતાં ભારતમાં પ્રતિબંધિત એવી આ સિગારેટોની આયાત યથાવત ચાલુ જ છે। તેવામાં ડીઆરઆઈ સહિતની એજન્સીઓને મળેલી બાતમીના આધારે મુંદ્રાથી વધુ 3 કન્ટેનરમાં વિદેશી સિગારેટો ઝડપાઈ છે। વિલાયતથી આવેલી સિગરેટ લુધિયાનાની ડીડી ઇન્ટરનેશનલ નામની પેઢીએ મંગાવી હોવાનું સામે આવ્યું છે। 3 કન્ટેનરમાંથી ઝડપાયેલી સિગરેટની કિંમત અંદાજે 4 કરોડ આંકવામાં આવી છે। ત્યારે કસ્ટમ વિભાગ અને ડીઆરઆઈએ લુધિયાના સ્થિત ડીડી ઇન્ટરનેશનલની પેઢી પર ત્રાટકીને તપાસ હાથ ધરી છે। સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર ગાંધીધામ ડીઆરઆઈની ટીમે લુધિયાનામાં ખુલેલી ડીડી ઇન્ટરનેશનલના નામની પેઢીએ ધસી જઈને તપાસ આદરી છે, જેમાં આ પેઢીએ ક્યાંથી કયા નામે શું મંગાવ્યું હતું અને તેમાં સિગરેટ કઈ રીતે ઘુસાડવામાં આવી તેની છાનબીન હાથ ધરી છે। પૂર્વ કચ્છ એલસીબીની ટીમે જિલ્લાવ્યાપી વાહન ચોરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2 શખ્સોની 27 જેટલી મોટરસાઇકલ સાથે પકડી પાડીને ઝીણવટભરી તપાસ હાથ ધરાઈ છે। પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જિલ્લામાં વધતા જતા બાઇક ચોરીના બનાવો પર નિયંત્રણ મેળવવા પૂર્વ કચ્છ એસપી જીવી બારોટના માર્ગદર્શન તળે એલસીબી પીઆઈ આર કે ધુલિયા સહિતના સ્ટાફે વાહન ચોરી કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા શખ્સોની પૂછપરછ હાથ ધરાતા બંને શખ્સે ગાંધીધામ ભુજ સહિતના વિસ્તારોમાંથી 27 જેટલી મોટરસાઇકલો ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। આરોપીઓ પાસેથી પોલીસે 27 ચોરાઉ વાહનો કબજે કર્યા હતા, તો આ બંને બાઇક ચોરો સાથે અન્ય કેટલા શખ્સો સંડવાયેલા છે તેની કડક પૂછતાછ કરીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। અમદાવાદથી ભુજ આવતી ખાનગી ટ્રાવેલ્સ મારફતે મોકલાયેલા પાર્સલની ચોરી થઈ જતા પાર્સલ માલિકે જવાબદારો સામે પગલાં ભરવા પોલીસના દ્વાર ખટખટાવ્યા હતા। ભુજમાં પંકજ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન ધરાવતા પારસ હીરાલાલ બોરાએ ગત 24 એપ્રિલના અમદાવાદથી પાર્સલ મંગાવ્યું હતું। એચકે ટ્રાવેલ્સની ખાનગી લક્ઝરી બસ જિલ્લા પંચાયત કચેરી પાસે પહોંચી ત્યારે પાર્સલ લેવા પાર્સલ માલિક આવ્યા હતા, ત્યારે તેમને પાર્સલ મળ્યું નહીં। તપાસ દરમિયાન અમદાવાદના સાગર ભરત ઠક્કર નામના શખ્સે પાર્સલ ચોરી લીધું હોવાનું ખુલતા પારસ વોરાએ એ ડિવિઝન પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી। પાર્સલમાં 32 ઇંચનું સેમસંગ કંપનીનું 55,000નું ટીવી મંગાવ્યું હતું। ત્યારે વિગતો અનુસાર આરોપી સાગર ઠક્કર રીઢો ગુનેગાર છે અને અમદાવાદથી જિલ્લાઓમાં જતી ખાનગી ટ્રાવેલ્સમાંથી પાર્સલ ચોરવાના ધંધા સાથે સંડોવાયેલો છે। 24/4/2015ના એચકે ટ્રાવેલ્સ અમારા અમદાવાદથી ભુજ એલઈડી આવવાના હતા। એ એલઈડી અમદાવાદના વેપારીએ એચકે ટ્રાવેલ્સમાં નાખ્યા હતા અને સવારના રૂટિંગ પ્રમાણે 10 વાગે હું એની ઓફિસેથી લઈ આવું, તો જ્યારે હું ઓફિસે 10 વાગે લેવા ગયો ત્યારે એમ કીધું કે તમારું પારસનો માણસ જ ટીવી લઈ ગયો। એકચ્યુઅલી મારા સ્ટાફના 2 વ્યક્તિ તો મારી દુકાને જ હતા ને એ લોકોએ તો ટીવી નહોતા લીધા, તો કોઈ પણ વ્યક્તિ ચોર પારસના માણસ તરીકે પારસનો માણસ બનીને ટીવી ઉપાડી ગયો ત્યાં એચકે ટ્રાવેલ્સમાંથી। આ કામે ફરિયાદ 419 મુજબ નોંધી છે અને પારસ ઇલેક્ટ્રોનિકનો માણસ હોવાનું કહી ખોટી રીતે સાગર ભરતભાઈ ઠક્કર નામનો માણસે 2 એલસીડી સેમસંગ કંપનીના 32 ઇંચના સેમ 4100 મોડલવાળા એસીડી નંગ 2 55,000ની કિંમતના મતાની ઠગાઈ કરી
એસ્કેટર આ કામે આરોપીને પકડવા તજવીજ કરશું અને એના પાસેથી કબજે થયેલ મુદ્દામાલ વિશે માહિતી પૂરી મેળવી એના આરોપી વિરુદ્ધ પૂરતા પગલાં મેળવી અટક કરવાની તજવીજ કરશું. એટલે હવે એ માણસ છે ને તે અમદાવાદથી અમારી ગાડીમાં અહીં આવ્યો છે ટિકિટ વગર, અને પછી તે જુબેલી ઉતરી અને પછી કઈ રીતે અહીંયાથી ટીવી લઈ ગયો છે કે ઉતારીને પછી અંદરથી ટીવી લઈ ગયો છે. એટલે હવે માણસ અંદર સૂતો હતો, શટર બંધ હતો, હવે એને ધીમે ધીમે કઈ રીતે ઉપર કરીને એ ઉપાડી ગયો છે. એટલે એને એને અમને કીધું હતું કે ભાઈ તમે એ કે ત્યારે અમને જે તે ટાઈમે એવું કીધું હતું કે અમે કરીએ છીએ કોશિશ, અમે એને ફૂટેજ મંગાવી આપ્યા બધું, તે અમદાવાદ ઓફિસના ફૂટેજ મેં એમને અમને આપી દીધા હતા, અમારી જેટલી કો શક્ય હતી એટલી અમે એમને મદદ કરી છે. ભુજમાં છેલ્લા એક દાયકાથી હેન્ડીક્રાફ્ટનો બિઝનેસ કરતા નિકિતાબેન માધવ નાવલેકરે પોતાની બનાવટની ચીજોનું કોપીરાઇટ થતું હોવાની ફરિયાદ નોંધાવી છે. નિકિતા નાવલેકરના જણાવ્યા અનુસાર પોતે છેલ્લા 10 વર્ષથી આંગન ઓફ કચ્છના બ્રાન્ડ લોગો સાથે વ્યવસાય કરે છે, જેમાં તેમની જાણ મુજબ ભુજ અને અમદાવાદમાં તેમના જેવા જ બ્રાન્ડ લોગો સાથે વાડીલાલ મહેતા, અતુલ ઠક્કર અને વિમલ મહેતાએ દુકાનો શરૂ કરતા નિકિતાબેને પોલીસમાં કોપીરાઇટ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. આ 3 શખ્સોએ સેમ લોગો બનાવીને કચ્છ આંગણના નામે બજારમાં પોતાની ચીજોનું વેચાણ કરતા હોવાનું ધ્યાને આવતા આ ફરિયાદ નોંધાઈ હતી. અમારા ક્લાયન્ટ છે નિકિતા માધવ નાવલેકર, જેઓ આ જે ફરિયાદનું કામ છે એ કામે પોતાના નામે ટ્રેડમાર્ક એપ્લાય કરેલો છે અને એ જે એમનું વેપાર ચિહ્ન છે એના આધારે વ્યવસાય કરી રહ્યા છે. એ જે વ્યવસાય ચિહ્ન વેપાર ચિહ્ન એમને કાયદા પ્રમાણે એમની ભૌતિક અને બૌદ્ધિક સંપત્તિ કહેવાય તેને પ્રોટેક્ટ કરવાનો એમને કાયદેસરનો અધિકાર છે. અત્રે અમોને માર્કેટમાંથી અમારા ગ્રાહક વર્ગ દ્વારા અમારા ક્લાયન્ટને માહિતી મળી કે આપણા વેપાર ચિહ્નના બ્રાન્ડ નેમથી અન્ય વ્યક્તિઓ એકત્ર થઈ અને પોતાને રોંગફુલ ગેઇન મેળવવાના બદાશયથી બિઝનેસ ચલાવી રહી છે. અમે એ અંગે તપાસ કરતા અમારા એમ્પ્લોઈઝ ત્યાં આગળ મોકલ્યા તો એ જ વેપાર ચિહ્નના નામના ત્યાં બિલ પણ મળ્યા. એ જગ્યાએ એ જ વેપાર ચિહ્ન જે વપરાતું હતું અમારું એનું અમને ફોટોગ્રાફ પણ મળ્યા છે, જે અમે ફરિયાદના કામે રજૂ કર્યા છે. આ કામે પોલીસની તપાસ શરૂ છે. આજરોજ અમે ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે અહીંયા આગળ આવ્યા છીએ. પોલીસ ફરિયાદ નોંધાવવા પાછળનું કારણ છે, હું છેલ્લા 10 વર્ષથી આંગન ઓફ કચ્છ નામથી કામ કરું છું અને મારું સારું એવું ગુજરાત નહીં ગુજરાતની બહાર પણ નામ છે. મારી જાણમાં આવ્યા મુજબ ભુજમાં અને ભુજની બહાર અમદાવાદમાં કચ્છ આંગન કરીને વાડીલાલભાઈ મહેતા છે અને અતુલ ઠક્કર છે, વિમલભાઈ મહેતા છે, એ લોકોએ એક દુકાન ચાલુ કરેલી છે જેનું નામ અને જેની ફોન્ટ સેમ મારું આંગન ઓફ કચ્છ છે, એમનું કચ્છ આંગન છે, જે મારા ગ્રાહકો છે કે મારા વેપારીઓ છે કે ભુજની જે આમ જનતા છે એને મિસગાઈડ કરવા પાછળનું સમજેલું એક પગલું ભરવામાં આવેલું છે, જેની મેં આજે પોલીસ ફરિયાદ નોંધાવેલી છે. આ વસ્તુનું અમારું આંગન ઓફ કચ્છનું ટ્રેડમાર્ક રજિસ્ટર્ડ થયેલું છે અને અમે એની પેટન્ટ પણ ધરાવીએ છીએ. નિકિતાબેન વાઇફ ઓફ માધવ ઉલ્લાસ નાવલેકર આવેલા છે, ત્યાં એસપી સાહેબની કચેરીથી અરજી લઈને આવેલા છે, એની તપાસ કરવાની છે. એ લોકો હેન્ડીકેપ વેપારી તરીકે પેલું લેડીઝ ડ્રેસને ભરતકામને જેવું બધું બનાવે છે એની ફરિયાદ લઈને આવેલા છે અરજી એસપી સાહેબની કચેરીથી. એમના નિવેદનો લીધા છે, એમાં એમનું કહેવાનું એવું થાય છે કચ્છમાં રહેતા વાડીલાલ મહેતા, અતુલ મહેતા, બીજા 2 જણાઓ અમારી આંગન ઓફ કચ્છ સંસ્થા ચાલે છે એની કોપી કરી અને બીજા અને કચ્છ ઓફ આંગનની દુકાન રાખી અને મટીરિયલ જે વેચે છે એ બાબતની અરજી છે. તે હાલ નિકિતાબેનનું નિવેદન લીધું છે. આજે PGVCL દ્વારા 66 KV ફીડરમાં સમારકામ હાથ ધરાતા મોટાભાગના ભુજ શહેરમાં વીજ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો, જેની આગોતરી જાણ વીજ કંપની દ્વારા કરવામાં આવી હતી. તેમ છતાં ભુજ GK જનરલ હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાની બેદરકારી સામે આવી હતી. સવારે 6 વાગ્યાથી છેક 8 વાગ્યા સુધી 2 કલાક માટે જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલમાં અંધાર પણ છવાઈ ગયો હતો. અહીંનું જનરેટર મેનેજમેન્ટ દ્વારા સમયસર ચાલુ કરવામાં આવ્યું ન હતું, પરિણામે દર્દીઓને હાલાકી ભોગવવી પડી હતી. સમયસર જનરેટર ચાલુ કરવામાં ન આવતા ઓક્સિજન, વેન્ટિલેટર, ICU સહિતની સેવાઓ ખોરવાઈ ગઈ હતી, જેમાં ઓક્સિજન બંધ થઈ જતા એક દર્દીનું મોત થયું હોવાના આક્ષેપો પણ ઉઠ્યા હતા. સવારના હું લગભગ 6:45 થી જ અહીંયા કને જીકે જનરલ હોસ્પિટલમાં છું.
અને લાઇટ નહોતી. જીકે જનરલ હોસ્પિટલમાં લાઇટ પણ બંધ હોય તો જીકે જનરલ હોસ્પિટલની જવાબદારી એટલી ને એટલી કે જનરેટર ચાલુ કરવા જોઈએ, એને પાવર પૂરો પાડવો જોઈએ, વેન્ટિલેટર બંધ હોય, આઈસીયુ આખા બંધ હતા, નીચે પીએમ રૂમમાં પણ કાંઈ દેખાતું નથી. તો ખરેખર જીકે જનરલ હોસ્પિટલની બેદરકારી તો 100% જે છે એની આ બેદરકારી હું તો એવું માનું છું કે રાવ સાહેબની જ છે જવાબદારી, અને રાવ સાહેબને આનું પાલન કરવું જોઈએ, અને રાવ સાહેબ કે નિમેશ પંડ્યા કોઈ પાલન એનું થતું નથી. અને ખરેખર જીકે જનરલ હોસ્પિટલ સર્વે કચ્છની પ્રજાને વિનંતી કરું કે જાગો હવે અને સૌ સાથ સહકાર આપો તો જીકે જનરલ હોસ્પિટલની પરિસ્થિતિ સુધરશે. ગાંધીધામના FSL ગોડાઉન સામે એક યુવાન પર છરીથી હુમલો કરીને લૂંટ ચલાવાઈ હતી, જેની ફરિયાદ નોંધાતા પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી હતી. 2 દિવસ પૂર્વે નરેશ સત્યનારાયણ જનપલ્લીને છરી વડે ઘા ઝીકીને રોકડ રૂપિયા સહિત મોબાઈલ મળીને 2200ની લૂંટ કરાઈ હતી, જેમાં અમિત યોગાનંદ ગુપ્તા અને પરિસા સુમરશા શેખની ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી હતી. અનામતની માંગણી સાથે પાટીદાર સમાજ દ્વારા છેલ્લા 2 મહિનાથી ક્રાંતિકારી આંદોલન શરૂ થયું છે. અમદાવાદમાં ગત 25મીએ માં રેલી બાદ તંગ બનેલા માહોલ પછી અનામતની આગ સમી નથી, ત્યારે આવતીકાલે રવિવારથી ફરી નવા સ્વરૂપે રિવર્સ દાંડી યાત્રા યોજીને આંદોલન ફરી પાછું શરૂ થઈ રહ્યું છે. હાલ પણ પાટીદારો દ્વારા ઠેર ઠેર મંત્રીઓ અને નેતાઓનો વિરોધ નોંધાવી ધક્કે ચડાવાઈ રહ્યા છે, ત્યારે રિવર્સ દાંડી યાત્રાને પગલે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમાચારમાં સમય થયો છે એક વિરામનો. આપ જોતા રહો કચ્છ ઉદય TV ન્યૂઝ.